हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ आपणो 17 मो जीवन निर्वाह। आजना वीडियो नी अंदर आपणे टॉपिक जोशु खेती पशुपालन। ગામનું શહેર સાથેનું જોડાણ, ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ નાનું ગામ પાટણવાડા। અહીં સરવણ રહે, સરવણ પાસે પોતાનું ખેતર છે। સરવણ પાસે 10 એકર જમીન છે। આ જમીનમાં તે જાતે ખેતી કરે છે। જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે। આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે। તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે। વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે। પાક ઉતરે એટલે એને વેચીને સન્માન વેપારીના પૈસા પરત આપે છે। બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી જીવન જીવી શકે છે। બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે। સન્માન જોડે 1 ગાય અને 2 ભેંસ છે। તેમનું દૂધ સન્માનને જરૂરી નાણાં મેળવી આપે છે। સન્માન દૂધ સહકારી મંડળીમાં વેચે છે। તેમાંથી જે આવક થાય એમાંથી બાકીના 4 મહિના જીવન જીવી શકે। એટલી વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સન્માન છૂટક કામ મેળવી જીવન વીમા નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે। ઓકે, હવે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 110 ઉપર તમને આખું ચિત્ર આપેલું છે આ રીતે। એ ચિત્રની અંદર આપને ખબર છે, તમે અને હું જાણીએ છીએ કે આખું વર્ષ પૂરું થતા 12 મહિના છે। એક વર્ષની અંદર કેટલા મહિના છે? 12 મહિના। દિવસ કેટલા છે? 365 દિવસ, બરાબર। તો અહીંયા આપણે એ વસ્તુ સમજાવેલી છે કે ભાઈ આપણે જૂન મહિનાથી તમે ગણી શકો છો, બરાબર। જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, હે, આખું આપણે એમ કહેવાય વર્ષ આ રીતે ચાલે છે, બરાબર ને। બધા નામ લખતી નથી પણ આપણે ખાલી સમજવા માટે જ છે, બરાબર। આ રીતે આખું સાયકલિંગ ચાલે છે। હવે તમને વિચાર આવશે કે ભાઈ જૂન મહિનાથી તમારી સ્કૂલ પણ ખુલે છે, હે, નવું વર્ષ ચાલુ થાય છે જૂન મહિનાથી। શૈક્ષણિક વર્ષ આપણે કહીએ તો ભાઈ જૂન મહિનાથી ચાલુ થાય આપણી સ્કૂલો, બરાબર ને। 5મી કે 6ઠ્ઠી જૂને હંમેશા નવું વર્ષ આપણે ચાલુ કરીએ છીએ। અંદાજિત કે જૂનનું પહેલું વીક હોય ત્યારથી સ્કૂલો ખુલે કે તમે નવા ધોરણમાં આવશો। હવે આ જૂન મહિનો આપણે આવશે, આવતો જે જૂન મહિનો, ત્યારે તમે નવા ધોરણમાં આવશો, 7મા ધોરણની અંદર, બરાબર। એ જ રીતે એમ કહેવાય કે અહીંયા જૂન મહિનામાં આપણે ઋતુ કઈ ચાલતી હોય, ભાઈ ચોમાસાની ઋતુની શરૂઆત। હવે ખેડૂતો માટે પણ એમ કહેવાય કે ભાઈ આ વર્ષ નવું ચાલુ થાય, બરાબર। એમ કહેવાય કે વધુ ને વધુ એમ કહેવાય કે એપ્રિલ મે ની અંદર તો કોઈ પણ ખેતરની અંદર ભાઈ પાક પૂરો થઈ ગયો, ક્યાંક જ એવું બન્યું હોય કે ભાઈ પાણીની સગવડ હોય તો ભાઈ પાક હોય ખેતરની અંદર,
જો પાણી ના હોય તો એ મહિનાની અંદર તમને ખેતર ખાલી જોવા મળશે. હે, મે મહિનાની અંદર તો ખેતરને ખેડૂતે સાફ કરીને વ્યવસ્થિત કરી દીધું. શું કામ? કે જેવો જૂન મહિનામાં વરસાદ આવે કે તરત જ વાવણી કરે. ખેડૂત હંમેશા એમ કે ભાઈ જૂન મહિનાની અંદર જ વાવણી કરે, બરાબર? ખેતી અહીંયા તમને બુકની અંદર એમ કે ભાઈ ખેડી પહેલા આપણે એવું દર્શાવ્યું છે કે વરસાદ, હવે અત્યારે આપણે જોઈએ છીએ વર્તમાનમાં કેવું છે, ભાઈ જૂન મહિનામાં જ વરસાદ ન થવો, ગમે ત્યારે આવે છે. હે, જે ઋતુ ચક્ર છે એ થોડુંક અનબેલેન્સ થઈ ગયું છે. હમણાં થોડાક સમય પહેલા એ વરસાદ પડ્યો હતો. હે, તો એ જનરલી આપણે જોવા જઈએ તો મે મહિના સુધીમાં પાક પૂરો થાય, અહીંયા જમીન ખેડશે, બરાબર? જમીન ખેડી છે પછી છે ભાઈ રોપણ. રોપણી કરશે પછી નિંદણ કરશે. હવે આપણે એવું નથી કે ભાઈ એકવાર પાક આપણે વાવી દઈએ તો સીધો ઉગી જાય. હે, હવે આપને ખબર જ છે ચોમાસામાં તમે વરસાદ આવે તો તમે તમારા ઘરની આજુબાજુ નજર નાખજો, રોડ ઉપર નજર નાખજો, અસંખ્ય નાના નાનું ખડ ઉગી ગયું હશે. હે, હવે એ કોઈ વાવવા ગયું હતું છતાં પણ ઉગી ગયું છે. તો ખેતરની અંદર પણ આ જ વસ્તુ થાય. હે, તમે પાક વાવ્યો હોય ને છતાં એની આજુબાજુ બિનજરૂરી એમ કહેવાય ઘાસ ઉગી નીકળે. હવે એ ઘાસ આપણે ન કાઢીએ તો જે પાક વાવેલો હોય ને એનો વિકાસ ના થાય. એટલે ખેડૂતે ફરજિયાત એ પાકનું અહીંયા રોપણી કરી પછી ભાઈ નિંદણ કરવું પડે. હે, પછી નિંદણ કરે છે પછી આપણે જોઈએ કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ત્યાં સુધીમાં એ પાક તૈયાર થઈ જાય. પછી એ એમ કહેવાય કે એની લણણી કરે, પાક પાકી જાય પછી આપણે એમાંથી તોડીએ છીએ. હે, સીધું તોડી લઈશ નહીં, બરાબર? આ એમ કહેવાય ખેડૂતનું ઋતુ ચક્ર ચાલે છે, આખું વર્ષ આ રીતે કામ કરે છે. પછી જો પાણી હશે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે, તો હવે તમે વિચારો કે ડિસેમ્બર સુધીમાં ખેડૂતનું ખેતર ખાલી થઈ ગયું, બીજો પાક વાવ્યો નથી, પાણી નથી, તો મજૂરી કામ મળશે મજૂરી કરનારને? બાકીના તમે જુઓ કેટલા મહિના એ ઘરે બેસે, એને બીજું કામ શોધવું પડશે. હે, નકર ઘરે બેસે, એને બીજું કંઈ કામ ના આવડતું એ શું કરે ઘરે બેસે? તમે વિચારો કે એ એટલા દિવસ એનું ગુજરાન કઈ રીતે ચલાવશે? હે, એનું જીવન કઈ રીતે નીકળશે? એટલા માટે એવું ભાઈ ડિપેન્ડેન્ટ રહેવાનું નહીં, ભાઈ ખેતી ઉપર જ. હે, આપણે બીજું કામ પણ આવડવું જોઈએ, બરાબર? આપણે બીજું કામ આવડતું હોય તો એ આપણે કરી શકીએ, એમાંથી જે આવક આપણે આવે તો એમાંથી આપણે ભાઈ આપણું જીવનની જરૂરિયાતની જે વસ્તુઓ છે એ લઈ શકીશું, બરાબર? આના ઉપરથી આપણે એ શીખવાનું છે. પાછળ બોલ. ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ. નાનું ગામ પાંડરવાડા, અહીં સલમાન રહે. સલમાન પાસે પોતાનું ખેતર છે. સલમાન પાસે 10 એકર જમીન છે. આ જમીનમાં તે જાતે ખેતી કરે છે. જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે. આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે. તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે. આગળ ગામનું શહેર સાથેનું જોડાણ, ત્યાંથી બોલ. નાનું ગામ રામનગર, અહીં એક વેપારી, એમનું નામ જગાભાઈ, એમને નાની દુકાન. આ દુકાનમાં શાકભાજી મળે, કલિયારું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે. સાબુ, મીઠું અને નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે. રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે. ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય. જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે. ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસા આ સામાન વેચીને નાણા કમાય છે. ઓકે, હવે તમે જુઓ કે ગામડાની અંદર એક આપણે સલમાનનું ઉદાહરણ આપેલું છે અને પછી અહીંયા
રામનગર ની અંદર જગાભાઈ નું ઉદાહરણ આપેલું છે એ ઈ શું કરે છે કે ગામડા ની અંદર મેં તમને કીધું પહેલાના સમય ની અંદર લોકો પૈસાથી વિવડ નતો થતો તમારા ખેતરમાં જે વસ્તુ ઈકી છે ઈ આપણે આપવાની એના બદલામાં આપણે જે જોતી હોય ઈ વસ્તુ લઈ લેવાની હે હવે તમને એમ કહો કે એમાં કેમ મેં માપ નીકળે હવે ઈ વસ્તુ તમારે તમારી આજુબાજુ તમારી મમ્મી કરતી હોય ને ઈ જોવા તમે જોજો તમારી આજુબાજુમાં કોઈ રહેતું હોય ને તો એમ કહેશે કે ભાઈ આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે તો એક તો પેલી ચણાનો લોટ આપો હે ઇમરજન્સી કોઈ આવ્યું હોય ઘરમાં ના હોય તો આ રીતે લેવા આવશે ભાઈ એક તપેલી આપો ને હું તમને ફરી આપી જઈશ બરાબર એક તપેલી ભરીને એ ફરી આપને આપી જાય છે હે તો એ રીતે આપણે અત્યારે તમે જોતા હશો ખાંડ હોય ચા હોય હે આવું ઘણાના ઘરમાં થતું હોય છે ઇમરજન્સી આજુબાજુમાં કાંઈ એવી આપણે સિટીમાં રહીએ છીએ તો ભાઈ દુકાનો હોય પણ ગામડાની અંદર આ વસ્તુ ના હોય ભાઈ આ રીતે કરે બરાબર એ ઉપરાંત ખેતરની અંદર જે પાક થયો હોય એ ભાઈ બીજા ખેતરે કંઈક બીજું આવ્યું હોય તો એ રીતે એમ કહેવાય કે વસ્તુઓ ભરીને એકબીજાને આપલે કરે ભાઈ તું મને આ આપજે હું તને આ આપીશ હે ને એ રીતે એમ કહેવાય કે આપલે કરીને જીવન ગુજારતું પછી ભાઈ જગાભાઈ જેવા કોઈ દુકાનદાર તો એ શું કરતા હતા ભાઈ ગામમાં બધા ચોખા જ વાવતા હોય તો એ શું કરે કે ભાઈ ચોખા પોતે લઈ લેતા હતા અને બીજી વસ્તુ આપતા હતા એના બદલામાં બરાબર પણ એમાં નુકસાન શું જાય ખબર છે કોઈ જો ક્યારેક જગાભાઈને પણ નુકસાન થઈ શકે અને ક્યારેક એમ કહેવાય કે ભાઈ ઓલા ચોખાવાળાને બી નુકસાન થાય હા થાય કે નહીં જો બેની એક સરખી કિંમત હોય વસ્તુઓની તો ચાલી જાય હા જો કિંમત આડાઅવળી હોય તો એક જણાને નુકસાન જાય એટલે લોકોમાં ધીમે ધીમે એમ કહેવાય કે ભાઈ જાગૃતિ આવતી ગઈ લોકો એ વસ્તુ બંધ કરી દીધી પછી ખબર પડવા માંડી ભાઈ શહેરની અંદર આ વસ્તુ આપણે વેચવા જશું તો આપણે પૈસા મળશે જેમ જગાભાઈ બધાનું ભેગું કરી વેચવા જતા હતા ને સિટીની મોટી કરિયાણા દુકાનમાં એ જથ્થાબંધ માલ આપી આપે તો ભાઈ એને પૈસા મળતા હતા એમાંથી અને એમાંથી એમ કહેવાય નવો માલ ખરીદતા તો પછી ખેડૂતો હવે તમે જુઓ છો તમારી આસપાસ તમે જે જે વિસ્તારની અંદર રહો છો ને તો જુઓ રિક્ષા ભરીને વસ્તુ લાવે છે તો એ ક્યાંથી આવે છે ડાયરેક્ટ ખેડૂત પોતે જ લાવે છે હે એટલે એનો ભાવ તમે જોજો ઓછો ભાવ હશે અને એ જ વસ્તુ તમે માર્કેટમાં લેવા જશો ભાવ વધારે હશે શું કામ ભાઈ ઓલો ખેડૂત પોતાના ખેતરેથી જ લાવ્યો છે એટલે એ ઓરિજિનલ એમ કે ઓછા ભાવ સાથે આપને દેશે શું કામ એને એક સાથે બધું વેચવું છે અને ઓલો માર્કેટમાં જે લઈ આવ્યો હશે એ તો ભાઈ માર્કેટેથી લઈ આવ્યો હશે બરાબર પૈસા ખર્ચી અને પછી એનું પ્લસ એમ કહેવાય કે એનો ખર્ચો એડ કરશે અને પછી આપણે વેચે છે એટલે બેયના ભાવમાં તફાવત જોવા મળશે તમને હા એટલે ભાવ વધી જાય તમે જુઓ દુકાનની અંદર કોઈ પણ કપડાં ખરીદવા જાઓ અને સીધા મિલમાંથી ખરીદશો તો બેયના ભાવમાં ડિફરન્સ હશે હે ઘણા તમે જુઓ પોતાના ઘરે કપડાંનો બિઝનેસ કરતા હોય લાવતા હોય કોઈની પાસેથી હે તો એ પોતાનો નફો એમાં એડ કરે પછી વેચે એમને ભાવે ભાવ વેચી હતી મને હું મારું જ એક્ઝામ્પલ આપું હું 100 રૂપિયામાં વસ્તુ લેતી હોઉં તો હું તમને 100 રૂપિયામાં જ વેચું હે એમાં 5 રૂપિયા કે 10 રૂપિયા એડ કરીને હું એ વસ્તુ વેચીશ શું કામ કે ભાઈ એની પાછળ હું મારી એનર્જી વેસ્ટ કરું છું વસ્તુ ત્યાંથી લાવું છું પછી ગ્રાહકને કન્વિન્સ કરું છું કે ભાઈ આ વસ્તુ લો આ પ્રોડક્ટ લો હે આપણે એમાં આપણી વસ્તુ એડ કરીએ છીએ એટલે ભાઈ આપણે આપણો નફો પણ લેશું બરાબર તો એમ કહેવાય કે આ રીતે જીવન નિર્વાહ ચાલ્યા કરે છે પછી છે અન્ય રીતે જીવન નિર્વાહ પાછળ બોલો Yeah.
અને લખી બે રહે છે અને એ પોતાનું જીવન નિર્વાહ કઈ રીતે કરે છે તો કોઈ દરિયાના અંદર જઈ અને માછલા પકડી અને એમ કે ભાઈ ભાઈ એ પોતાનું જીવન નિર્વાહ કરે છે બરાબર એ માછલાને પછી ભાઈ વેચે છે એની પાસે બહુ સાધન સામગ્રી નથી એક હોડી છે પછી એક માછલા પકડવાની જાળી છે એ એવું એમ કે ભાઈ મિનિમમ એમની પાસે છે અને માછલા પકડવા ભાઈ આપણે એમ જોઈ દરિયાના કિનારે તમને મળશે નહીં મળે હે એના માટે સમુદ્રની વચ્ચે જવું પડે છે તો એમાં પણ તમે જુઓ કે અહીંયા ચોખ્ખું આપણે કીધું છે ભાઈ 8 મહિના જઈ શકે 9 10 11 અને 12 4 મહિના એમ કહેવાય કે સમુદ્ર ખેડવાની મનાય હોય છે શું કામ ખબર છે ત્યારે ચોમાસું હોય અને ચોમાસામાં ત્યારે આપણે જોઈએ છીએ ક્યાંક અતિવૃષ્ટિ થઈ તો ભાઈ એ બધું પાણી ક્યાં આવે છે સમુદ્રમાં ભળે છે તો એ સમયે તમે જુઓ સપાટી અચાનક વધી ગઈ છે અને એ સમયે જો એમ કહેવાય કે કોઈ પણ માછલા પકડવા જાય તો ભાઈ એ ડૂબી જ છે કે પાછો જીવતો આવે નહીં તમે જોજો ચોમાસાની અંદર કાંઠે પણ મનાઈ એવા બોર્ડ મારેલો ભાઈ અત્યારે સમય આ સમયે ભાઈ દરિયાની અંદર જવું રિસ્કી છે હે શું કામ કે ભાઈ તમે ત્યાં ઊભા હો ને અચાનક પાણી વધી જાય હે તો આપણે ખબર જ છે કે દરિયા કાંઠે રહેતી હોય ને એમાં આપણે દોડી ના શકીએ રેતીની અંદર આપણે ખૂંચતા જ જઈએ હે ફાસ્ટ આપણે દોડી શકીએ નહીં સપાટ મેદાનની અંદર તમે દોડી શકશો પણ એમ કહેવાય કે રેતીથી ભરેલું હોય તો પાછી એમાં અધરંપુર ઊભી નહીં કોરી હોય તો પણ તમે ભાઈ ફાસ્ટ જેટલા આપણે દોડીએ એમાં દોડાય નહીં હે એટલા માટે એમ કહેવાય કે ભાઈ એવા વિસ્તારમાં એલર્ટ કરેલું હોય કે ભાઈ આ સમયે દરિયો ખેડવા જવું નહીં તો એ 4 મહિના એમ કહેવાય કે જેટલા ખારવા લોકો હોય તો એ 4 મહિના ઘરે જવું જેવો વરસાદ પડે તો એમ કહેવાય કે એ લોકો એ સમયની અંદર સમુદ્રની અંદર ભાઈ માછલા પકડવાનું કામ તમને એમ થાય કે ભાઈ 4 મહિના લોકો જે માછલા ખાતા હશે એ 4 મહિના ચાલતું હશે હે અત્યારે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે હવે આપણે આપણા ઘરની અંદર ફ્રીજ તમે જોવો છો ને હે એની અંદર અઠવાડિયાનું શાકભાજી લાવીએ છીએ કે નહીં આપણે અઠવાડિયું નથી બગડતું બરાબર ને તો એ જ રીતે એમ કહેવાય કે એનાથી મોટા મોટા એમ કહેવાય કે અથવા તો ભાઈ એવી વસ્તુ બનાવી દીધો ન્યાય એ વસ્તુ સ્ટોરેજ કરો કે 4-5 મહિના કે 6 મહિના સુધી બગડે ફ્રીજમાં આપણે તમે જોશું તમારી મમ્મી જે ફ્રીજનું ઉપરનું ખાણું હશે ને તો અત્યારે શિયાળામાં જેટલા શાકભાજી આવે છે વટાણા છે બરાબર લીલા ચણા છે એ બધાનું સ્ટોરેજ કરીને ડબ્બા ભરીને મૂકી દેશે મેથી છે મેથીને સૂકવીને ભરી મૂકે બરાબર શું કામ કે જ્યારે જે અત્યારે આપણે જોઈએ છીએ બારે માસ બધી વસ્તુ મળે છે પણ પહેલાના સમયમાં એવું હતું કે એ નહોતી મળતી હવે વટાણા આપણે જોઈએ ભાઈ ઉનાળાની અંદર નહીં આવે એની સિઝન જતી રહેશે એટલે એ શાક ઓછું મળશે હે તો એ સમયે આપણે ઈચ્છા થાય તો આપણે ભાઈ એમ કહીએ ભાઈ ખોરાકની અંદર લઈ શકીએ ભાઈ આપણે સ્ટોરેજ કરીએ છીએ તો એ જ રીતે ભાઈ અત્યારે વર્તમાનની આપણે વાત કરીએ તો એ રીતે આપણે સ્ટોરેજ કરીને કરી શકીએ છીએ પછી ચોમાસાના દિવસો દરમિયાન એમ કહેવાય કે ખેડવો એ જોખમકારક હતું કારણ કે રૂડીબહેન અને લખીબેન ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી વરસાદ વાવાઝોડું કે આવી કોઈ પણ કુદરતી આપત્તિ આવે તો ભાઈ એનો સામનો કરવો પડે રૂડીબેનને લખીબેનને બરાબર માછીમારી કરનાર લાચાર છે જ્યારે એમ કહેવાય કે કુદરતી સ્થિતિ સામે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હે માછલી પકડી શકાતી નથી તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન નથી બરાબર ખાવા સમયે કામ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે સમય જીવન નિર્વાહ માટે પૈસા ઉછીના લેવા પડે છે જેમ એમ કહેવાય કે ખેત મજૂરી પણ બંધ રહે છે એમ આપણે જોઈએ તો ભાઈ આ દરિયાની અંદર કામ
પણ બંધ રહે છે. એમ વિચારો, ચાર પાંચ મહિના કામ બંધ રહે તો એને પોતાનું જીવન કઈ રીતે ગુજારવું? બીજું કામ મળતું નથી, કદાચ બીજું કામ આવડતું નથી, હે, તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી બોલ, જીવન નિર્વાહ કરવા માટે ઘણા બધા ઓપ્શન આપણે અલગ અલગ જોવા મળે છે, બરાબર. કોઈ ખેતી કામ કરે છે, કોઈ પશુપાલન કરે છે, બરાબર. કોઈ માછલા પકડીને એનું વેચાણ કરે છે, કોઈ શાકભાજી વાવીને એનું વેચાણ કરે છે. તો તમને તમારી આસપાસ આ બધી જ વસ્તુઓ જોવા મળશે. અસંખ્ય લોકો પોતાનું જીવન નિર્વાહ માટે અલગ અલગ કામ કરે છે. સુથાર હોય તો પોતાનું સુથારી કામ કરતો હોય, વાળંદ હોય તો વાળંદ વાળ કાપવાનું કામ કરતો હોય, દરજી હોય તો ભાઈ કપડાં સીવવાનું કામ કરતો હોય, બ્રાહ્મણ હોય ભાઈ બ્રાહ્મણીનું કામ કરતો હોય, હે. જનરલી આ બધી વસ્તુ તમને તમારી આસપાસ જોવા મળશે. એટલે શોર્ટમાં એ વસ્તુ આપણે ક્લિયર કરવાની છે કે ભાઈ જીવન નિર્વાહ કરવા માટે ભાઈ આપણે કામ કરવું જરૂરી બને છે. કામ ના કરો તો ભાઈ પૈસા આવે નહીં, ઘરે બેઠા બેઠા આપણે કોઈ પૈસા કે આપે નહીં, બરાબર. આપણું જીવન નિર્વાહ માટે આપણે ભાઈ કામ કરવું જરૂરી છે. કામ નહીં કરો તો ચાલશે નહીં. અને અત્યારનો સમય કેવો છે તો ભાઈ બધા ઘરમાં જેટલા છો એટલા લોકોએ કામ કરવું પડે. તમે બેઠા બેઠા ખાઓ અને બે જણા કમાઈને લાવે તો એ વસ્તુ ચાલશે નહીં. તો ક્યાંક ને ક્યાંક તમારે બાંધછોડ કરવી પડે, કોઈને કોઈ વસ્તુમાં એમ કહેવાય સેક્રિફાઈસ કરવું પડે, અમુક વસ્તુ વગર ચલાવવું પડે, હે, એ બધું જ કરવું પડે. તો હાલે તો તમને બે ટાઈમ કદાચ જમવાનું મળી રહે. અને એવો પણ સમય આવે કે ભાઈ એક જણું કમાતું હોય તો ક્યારેક એક જ ટાઈમ જમવાનું મળે, હે. ઘણા પરિવારમાં આવું પણ હશે ભાઈ એક જ ટાઈમ જમવાનું મળતું હશે. તો ખાસ કરીને આપને ખબર છે કે ભાઈ કામ કરશું તો ભાઈ જીવન ચાલશે. હવે નિર્વાહ, જીવન નિર્વાહ કરવા માટે ભાઈ કામ કરશું, સાથે સાથે વર્તમાનમાં એવું છે કે ભાઈ બચત કરવી જરૂરી છે, બરાબર.
આપણી મહિનાની 10,000ની આવક હોય તો 10,000 ખર્ચી કાઢશો તો ચાલશે નહીં. આપણે નાના નાના રહીએ છીએ દરરોજ, હે, એક દિવસ પૂરો થાય એટલે આપણી ઉંમર વધતી જાય છે, બરાબર. હવે જેમ જેમ આપણી ઉંમર વધતી જશે એમ એમ આપણી કામ કરવાની કાર્યશક્તિ ઘટતી જશે. અત્યારે તમે જે રીતે દોડો છો, હે, તમારી સ્પીડથી હું દોડી શકીશ? નહીં દોડી શકું. શું કામ? તમારી ઉંમર અને મારી ઉંમરમાં ઘણો બધો ડિફરન્સ છે, હે. તો ભાઈ તમારી કામ કરવાની ક્ષમતા અને મારી કામ કરવાની ક્ષમતામાં પણ ફેર આવી જાય, હે. હવે 60-70 વર્ષનું માણસ કામ કરતું હોય ને મારું હું કામ કરું એમાં એમાં ફેર ને, હે. પેલું માણસની સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ બધી ધીમે ધીમે ઓછી થઈ ગઈ હોય ઉંમર થાય એટલે. તો ભાઈ એ માણસ કામ કરતો હશે નો ડાઉટ, પણ કેવું ભાઈ એની લિમિટ પ્રમાણે કરતો હશે. એને તમે એમ કહો 15 કિલોનો આ ઉચકી લે તો નહીં ઉચકી શકો, હે. અને યંગ માણસ હશે તો યંગ માણસને તમે ગમે એ કામ કરો તો ભાઈ એ કરી શકશે, કે ભાઈ એ યંગ છે. પણ ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે મોટા થઈએ છીએ, છેલ્લે વૃદ્ધ થઈએ છીએ. વૃદ્ધ થાય એટલે કેવા થઈ જાય? આપણે જ્યારે જન્મ લીધો ને ત્યારે હતા ને એવા પાછા આપણે થઈ જાય. આપણે જન્મ લીધો ત્યારે આપણે કોઈ વસ્તુની ખબર નહોતી પડતી, હે. એ જ વસ્તુ એ અવસ્થામાં થઈ જાય, વૃદ્ધા અવસ્થામાં, કે આપણી આસપાસ શું છે, બરાબર, એ કોઈ વસ્તુ ખબર ના પડે. કાન જતા રહીએ, આંખ જતું રહીએ, ધીમે ધીમે આપણા જે શરીરના એમ કે ભાઈ કે અવયવો છે એ કામ કરતા બંધ થઈ જાય અને છેલ્લે એમ કહેવાય કે ભાઈ મૃત્યુ થાય. આખી સર્કલ ચાલે છે, હે. એક એક પાર્ટ બંધ થઈ જાય, કોઈ બીમારી આવે તો આપણું મૃત્યુ થાય છે, એમ નમ થાય છે? નથી થતું. પાછા જોજો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો જોજો નાના છોકરા જેવા થઈ ગયા હોય, એ નાના છોકરાની જેમ જીદ કરતા હોય, હે. તમારા દાદા કોઈ ને એમ કહેશે ના આ તમારે કરવું જ છે, એ નહીં માને. એનું માઇન્ડ કેવું? નાના છોકરા જેવું થઈ જાય. નાના છોકરા કેમ વસ્તુ માટે જીદ કરતા હોય, એવી જીદ કરે એ લોકો. હવે આપણે ખબર છે કે એ એવા થઈ ગયા છે, ભાઈ આપણે એની સાથે એવી રીતે રહેવાનું, હે. આપણો વારો આવવાનો જ છે, આપણે એવડા થવાના જ છે. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી. આગળની માહિતી આગળના વિડીયોમાં જોઈશું.